માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણની હોટલની નકલી વેબસાઇટ બનાવી બુકિંગના નામે ઠગાઈ પ્રકરણમાં વધુ એક આરોપી હરિયાણાથી ઝડપાયો. ઉમરગામના ડમરુવાડી વિસ્તારમાં રૂપિયાની લેવડ દેવડ બાબતે મિત્રની હત્યા કરીને ફરાર થયેલ આરોપીની ધરપકડ. કરજ ગામમાં મળેલી અજાણ્યા ઈસમની લાશનો ભેદ ઉકેલાયો. હત્યા કરનાર સગીર આરોપીની બિહારથી ધરપકડ. પારનેરા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં ભર બપોરે લાગી ભીષણ આગ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હવે સમાચારો જોઈએ વિગતવાર. દમણની એક હોટલના નામે ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને ગ્રાહક પાસેથી રૂમ બુક કરાવી પેમેન્ટ લીધા બાદ છેતરપિંડી કરનારા આરોપીની દમણ પોલીસે હરિયાણાથી ધરપકડ કરી છે. દમણની એક હોટલના નામે ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને ગ્રાહક પાસેથી રૂમ બુક કરાવી પેમેન્ટ લીધા બાદ છેતરપિંડી કરનારા આરોપીની દમણ પોલીસે હરિયાણાથી ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પોલીસે 4 આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. નાની દમણ પોલીસને 2 નવેમ્બરના રોજ તન્મય અશોકકુમાર મેનુત નામના વ્યક્તિએ ફરિયાદ કરી જણાવેલ કે જતીન નામના વ્યક્તિએ દેવકા બીચ સ્થિત ગોલ્ડ બીચ રિસોર્ટના નામે ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી તેની પાસેથી રૂમ બુક કરાવવા પેમેન્ટની ઉઘરાણી કરી હતી. પાછળથી ફરિયાદીને જાણવા મળ્યું હતું કે આ વેબસાઇટ ફેક છે, જેથી આ અંગે કડૈયા કોસ્ટલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને અગાઉ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શુક્રવારે આરોપી શકીલ તૈયબ ખાન ઉંમર વર્ષ 29 રહે વોર્ડ નંબર 3 મુગલ મહોલ્લા મલડ પલવલ હરિયાણાને તેના ગામથી પકડી નજીકના પોલીસ મથક ઉતાવર હરિયાણા લઈ જઈ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર નાની દમણ ખાતે લઈ આવી કોર્ટ સમક્ષ રજૂ કરીને પોલીસે 12 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી મેળવી પૂછપરછ હાથ ધરી છે. ગત થોડા દિવસો અગાઉ ઉમરગામ ડમરુવાડી વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતે 2 મિત્રો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એકનું મોત નિપજ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારા મિત્રની ધરપકડ કરી રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી છે. ગત થોડા દિવસ અગાઉ ઉમરગામ ડમરુવાડી વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતે 2 મિત્રો વચ્ચે બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો, જેમાં એક મિત્ર દ્વારા ધારદાર હથિયાર વડે બીજા મિત્ર પર હિચકારો હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરીને યુવકની હત્યા કરી હતી. જે મામલે પોલીસે કરપીણ હત્યા કરનારા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ ઉમરગામ ગાંધીવાડી ડમરુવાડી વિસ્તારમાં રહેતા આરોપી અજીત ગણેશ અને મૃતક અવંતી કુમાર છોટેલાલ બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી. ગત 4 ડિસેમ્બરે રાત્રે આશરે 9:30 કલાકે આરોપી તેમજ મૃતક અને આરોપીનો ભાઈ ત્રણેય ડમરુવાડી વિસ્તારમાં ભેગા થયા હોય, જે દરમિયાન આરોપી અજીત ગણેશ અને મૃતક અવંતી કુમાર છોટેલાલ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી થતાં મામલો વણસ્યો હતો. આરોપીએ ચપ્પુ વડે અવંત કુમાર છોટેલાલ પ્રજાપતિ પર હુમલો કરી ગળાના ભાગે તથા ખભા અને હાથ ઉપર ઈજા પહોંચાડી હતી, તો વચ્ચે બચાવવા ગયેલ ગણેશ પ્રસાદ હરિજનને પણ પેટના ભાગે તથા હાથના ભાગે ચપ્પુથી ઈજા પહોંચાડી હતી. આ ઘટનામાં અવંતી કુમાર છોટેલાલ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જે અંગે પિતાએ ફરિયાદ દાખલ કરતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા ઉમરગામ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી અગાઉ મુંબઈ ઘાટકપુર ખાતે રહેતો હોવાની માહિતી મળતા મુંબઈ ખાતે પોલીસની ટીમ રવાના થઈ હતી. તપાસ દરમિયાન આરોપી અજીત ઉર્ફે કાલિયો ગણેશ પ્રસાદ હરિજન ઉંમર વર્ષ 22 રિક્ષા ડ્રાઈવર રહે ઉમરગામ મૂળ રહે ઉત્તર પ્રદેશ વતન હોવાનું જણાતા પોલીસની ટીમ મુંબઈથી ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને આરોપીની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી જે છે એ મરણ જનારનો મિત્ર હતો અને એના મિત્રએ જ એની હત્યા કરેલી એવું તપાસ દરમિયાન જાણવા મળેલું. ફરિયાદ પણ એ પ્રમાણે લખાવેલી. આરોપી તરીકે એનો મિત્ર અજીત ગણેશ પ્રસાદ હતો અને એ મરણ જનારની હત્યા કરી અને ત્યારબાદ એના વતનમાં જતો રહેલો યુપી મુકામે, અને ઉમરગામ પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો દ્વારા શરૂઆતમાં મુંબઈ જે આરોપી પહેલાં ત્યાં રહેતો હતો ત્યાં તપાસ માટે ગયેલી અને ત્યાંથી હકીકત મળતા ઉમરગામ પોલીસના PSI આથલિયા અને એમની ટીમના માણસો ઉત્તર પ્રદેશ ગયેલા અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ મેળવી અને આરોપીને પકડી પાડેલ છે. આરોપીને અત્યારે અટક કરેલ છે અને એના રિમાન્ડ ઉપર લીધેલો છે. મરણ જનાર અને આરોપી બંને મિત્ર હતા.
બંને લોકો સાંજે જમવા માટે ભેગા થયેલા અને એ દરમિયાન બંનેને બબાલ થયેલી. બબાલ થયાના કારણે આરોપીએ મરણ જનારને ચપ્પુ વડે ઈજા કરેલી. મરણ જનારને બચાવવા માટે આરોપીનો સગો ભાઈ વચ્ચે પડેલો હતો. આરોપીએ એના સગા ભાઈને પણ ચપ્પુથી ઈજા કરેલી અને ત્યારબાદ એ ત્યાંથી ભાગી ગયેલો હતો. અત્યારે એવી કોઈ ચોક્કસ હકીકત તપાસમાં ધ્યાને આવેલ નથી. આરોપી અટક કરેલ છે, રિમાન્ડ ઉપર છે અને હત્યાનું ખરેખર ચોક્કસ કારણ શું છે એ જાણવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. બિલાડના કરજગામ ખાતે બોલાચાલી બાદ એક યુવકનું ગળું દબાવી હત્યા કરી વતન નાસી ગયેલ આરોપીની પોલીસે બિહારથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારના કરજગામ ખાતે બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતાં એકની હત્યા થઈ હતી. જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ તારીખ 20 નવેમ્બર 2022ના દિને મૃતક દિનેશ અને તેનો મિત્ર રસ્તે ચાલતા જઈ રહ્યા હતા, જે દરમિયાન બંને વચ્ચે લૂંટ કરવામાં સાથ નહીં આપવાના બાબતે બોલાચાલી થયા બાદ છૂટા હાથની મારામારી થઈ હતી, જેમાં આરોપીએ દિનેશનું ગળું દબાવી તેની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને રોકડ રકમ ₹250 પણ લઈ બિહાર ખાતે જવા રવાના થયો હતો. ત્યારે કરજ ગામ ખાતે ખુલ્લી જગ્યામાં મૃતક યુવક મળી આવતાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારા સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી તેના વતન બિહાર હોવાનું જણાતા બિલાડ પોલીસની સંયુક્ત ટીમ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ જણાતા વ્યક્તિની પૂછપરછ હાથ ધરી હતી. આરોપી પાસેથી મૃતકનો મોબાઈલ ફોન મળી આવતા તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેને લઈ પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. શરૂઆતમાં ડેડ બોડીના ફોટા આજુબાજુની કંપનીઓમાં, આજુબાજુના ઘરોમાં, આજુબાજુના ગામોમાં પોલીસે ઘણી બધી તપાસ કરેલી, પરંતુ આ ડેડ બોડી કોની છે એ ઓળખાયેલ નહીં. ત્યારબાદ પોલીસ અધિકારી સાહેબની સૂચનાથી આ તપાસમાં LCB, SOG, સ્થાનિક પોલીસના તમામ માણસો, આ જે વણઓળખાયેલ માણસ છે એની આઈડેન્ટિટી માટે પ્રયત્ન કરેલો. આ પ્રયત્નમાં જે ડેડ બોડી મળેલી હતી એ પુરુષના વાળ તાજા કપાયેલા હતા અને હેર ડાઈ કરેલી હતી, જેના આધારે આસપાસની હેર સલૂનની દુકાનમાં તપાસ કરતાં સદુરુ મરણ જનારની ઓળખ થયેલી અને એનું નામ અને મોબાઈલ નંબર મળેલો, જેના આધારે પોલીસે તપાસ કરતાં સદુરુ મરણ જનાર દિનેશ પ્રતાપસિંહ હોવાનું જાણવા મળેલું અને હેડામ્બા કંપનીમાં કામ કરતો હતો એવું જાણવા મળેલું. જે તપાસ કરતાં કરતાં ખબર પડી કે દિનેશ પ્રતાપસિંહની સાથે એનો એક મિત્ર હતો અને બંને સાથે રહેતા હતા અને જ્યારથી આ દિનેશ પ્રતાપસિંહની ડેડ બોડી મળી છે ત્યારથી એનો જે મિત્ર છે એ પણ લાપતા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મરણ જનારનું કોઈ ઘા વાગવાથી મૃત્યુ થયેલું છે એવું આવેલું, જેથી પોલીસે વિગતવાર તપાસ કરતાં જે તેનો મિત્ર હતો એ બિહારનો હતો અને બિહાર ભાગી ગયેલાનું જાણવા મળેલ, જેથી અહીંથી અમારી SOG ટીમ બિહાર મુકામે ગયેલી અને બિહાર મુકામેથી મરણ જનારનું જેણે મૃત્યુ નિપજાવ્યું છે એનો મિત્ર આરોપી એને બિહાર મુકામેથી પકડી પાડેલો છે. જે આરોપી છે એ હાલ માઇનોર છે અને પોલીસ આમાં વિગતવાર શાના કારણે મૃત્યુ એણે કર્યું હતું એ બાબતની તપાસ કરી રહી છે. હા, બંને લોકો એક જ કંપનીમાં, હેડમ્બા કંપનીમાં કામ કરતા હતા અને એના કારણે પરિચયમાં આવ્યા હતા અને સાથે રહેતા હતા. એ તપાસ કરી રહ્યા છીએ. કંપનીમાં એણે પોતાની આઈડેન્ટિટી મેજર તરીકેની આપેલી હતી અને કંપનીમાં જે એમણે પુરાવા રજૂ કર્યા હતા એ મેજર તરીકેના હતા, પણ પોલીસ તપાસમાં એ માઇનોર હોવાનું જણાઈ આવેલ છે. પ્રાથમિક આરોપીની પૂછપરછમાં આરોપી એવું જણાવે છે કે બંને મિત્રો હતા અને બંને ભેગા થઈને કોઈ રાહદારીને લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને પ્લાનથી બંને સાથે ગયેલા અને એ પ્લાનમાં બંનેને અંદરોઅંદર માથાકૂટ થતાં આરોપીએ મરણ જનારને પથ્થર મારી અને મારી નાખેલો. વલસાડના અતુલ નજીક પારનેરા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં આજરોજ બપોરે ભીષણ આગ લાગી જતા રહેણાંક વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, જેને 10થી વધુ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી. સદનસીબે આ બનાવમાં જાનહાનિ ટળી હતી. વલસાડના અતુલ નજીકના પારનેરા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં આજરોજ બપોરે અચાનક ભીષણ આગ લાગવાની ઘટનામાં જ્વલનશીલ પદાર્થ ભરેલા ડ્રમો ધડાકાભેર ફાટતા આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ સાથે અતુલ પારડી અને વલસાડના ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પારનેરા ખાતે આવેલ એક ભંગારના ગોડાઉનમાં આજરોજ બપોરે 3 કલાકે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જોકે આ ભંગારના ગોડાઉનમાં કેમિકલના ડ્રમની સાથે કાપડના ઢગલા અને પૂઠાનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
કેમિકલના ડ્રમો ધડાકાભેર ફાટતા આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આગ લાગવાની ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી ગઈ હતી. જો કે આગ લાગવાની ઘટના બનતા અતુલ કંપની ફાયર બ્રિગેડ, વલસાડ નગરપાલિકા અને પારડી નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અંદાજિત 10થી વધુ પાણીના બંબાએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. વાપી જીઆઈડીસી વિસ્તારમાં રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થનારી ગેંગ સક્રિય થઈ હોય જેને લઈને પોલીસે શોધખોળ હાથ ધરતા બે આરોપીઓ 6 મોબાઈલ ફોન સાથે ઝડપાયા હતા. વાપી જીઆઈડીસી વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગનો ફરી એકવાર કિસ્સો સામે આવ્યો છે. વાપી જીઆઈડીસી વિસ્તારમાં થોડા સમયથી રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થનારી ગેંગ સક્રિય થઈ હતી જેને લઈને પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી. જિલ્લા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચના અને જીઆઈડીસી પીઆઈ વીજી ભરવાડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ બળવતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હરીશ કમરૂખ ખાન, પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ માધુબા, અલોર કુલદીપસિંહ વજયસિંહભાઈ અને અલોર દીપક હરિભાઈનાઓએ શુક્રવારે જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે રેમન્ડ સર્કલ પાસે રોડ ઉપર બાતમીવાળી બે એક્સેસ મોપેડ આવતા જોઈ બંને ચાલકોને અટકાવી મોપેડના કાગળો માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જ્યારે અંગ ઝડતી કરતા તેઓ પાસેથી 6 મોબાઈલ મળી આવતા બિલો બાબતે પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે 8 ડિસેમ્બરે સવારે કચ્છી માર્કેટ સામેથી એક રાહદારીના હાથમાંથી 1+9R ફોન છૂટવી તેઓ ફરાર થઈ ગયા હતા. હાલ આરોપી હર્ષ પંકજ ઝા રહે ડાભેલ રમણભાઈની ચાલ અને રોહિત છેદીલાલ નિર્મલ રહે જીતુભાઈની ચાલ દાભેલ દમણ પાસેથી 2 મોપેડ કિંમત રૂપિયા 80,000 અને 6 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 66,000 મળી કુલ 1,46,000નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ડ્રગ્સના રવાડે ચડી જતા યુવાનો માટે લાલબત્તી સમાન સામાજિક સંદેશ પર આધારિત ફિલ્મ બસ એકવાર એબે ગ્રુપ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી છે જેનું વાપી ટુકવાડા ખાતે ફિલ્મ શૂટિંગના પ્રથમ શોટ્સ લેવામાં આવ્યા હતા. ગુજરાત સહિત દેશના યુવાનો કઈ રીતે ડ્રગ્સના રવાડે ચડી જિંદગી બરબાદ કરી નાખે છે તે અંગે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર શનાભાઈ પટેલે કલાકારો અને પ્રોડક્શન યુનિટ સાથે વાપી નજીક ટુકવાડા ખાતે બસ એકવાર ફિલ્મના મુહૂર્ત શોટ સાથે ફિલ્મનું શૂટિંગનો પ્રારંભ કર્યો છે. આ ફિલ્મ ગુજરાતમાં ડ્રગ્સના દૂષણમાં ફસાતા યુવાનો માટે લાલબત્તી સમાન સામાજિક સંદેશ પર આધારિત છે. ફિલ્મમાં સ્થાનિક કલાકારો સાથે હિન્દી સિરિયલ વાગલે કી દુનિયાથી જાણીતી બનેલી પ્રાપ્તિ શુક્લા મુખ્ય લીડ રોલમાં છે, જ્યારે હીરો તરીકે સુરતનો સમીર પટેલ છે. ફિલ્મ અંગે પ્રોડક્શન મેનેજર વસંત પટેલે જણાવ્યું કે બસ એકવાર ફિલ્મનું શૂટિંગ વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તાર સહિતના વિવિધ લોકેશનો પર અને દમણ સિલવાસના પ્રવાસન સ્થળો પર કરવામાં આવશે. અંદાજિત 35 જેટલા લોકેશન પર આ ફિલ્મ શૂટ કરવામાં આવશે. ફિલ્મમાં હીરો હિરોઈન ઉપરાંત 70થી વધુ સ્થાનિક કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ હાલમાં યુવા પેઢી કઈ રીતે ડ્રગ્સના રવાડે ચડી જિંદગી બરબાદ કરી રહ્યા છે, ડ્રગ્સ માફિયાઓ કઈ રીતે યુવાનોને ડ્રગ્સની લત લગાડે છે તેના પર આધારિત દસ્તાવેજી ફિલ્મ છે. લોકોને જાગૃત કરવા પ્રોડ્યુસર સનાભાઈ પટેલ આ ફિલ્મ નિર્માણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બસ એકવાર ફિલ્મમાં અભિનેતા તરીકે સુરતના જાણીતા કોરિયોગ્રાફર સમીર પટેલ છે, જેણે એક ડ્રગ્સ એડિક્ટ યુવાનનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ અભિનેત્રી પ્રાપ્તિ શુક્લાની આસપાસ ગૂંથાયેલી છે. એ ઉપરાંત ફિલ્મમાં શરદ શર્મા, વિક્રમસિંહ જેવા કલાકારો તેમજ વસંત પટેલથી માંડીને 70 જેટલા સ્થાનિક કલાકારો કામ કરી રહ્યા છે. 1.5 કરોડથી વધુના બજેટમાં બનનારી આ ફિલ્મ હિન્દી ફિલ્મની ટેકનોલોજી મુજબ નિર્માણ થઈ રહી છે. આ ફિલ્મનું પ્રોડક્શનનું બધું પ્લસ આનું ફિલ્મમાં જે કોરિયોગ્રાફી છે, ફાઇટિંગની કોરિયોગ્રાફી છે, એ મારું કામ છે ને આ મૂવીનું ટોટલી ઓર્ગેનાઇઝ મારે કરવાનું છે. એકચ્યુઅલી આ મૂવી અમારી જે ગુજરાતી છે એનું નામ છે બસ એકવાર, અને આ બસ એકવારનું શૂટિંગ અમારું વાપી, દમણ, સેલવાસ, ખાનવેલ, દુધની, ઉમરગામ, નારગોલ, અચ્છારી, વલવાડા, અમે મિનિમમ 30થી 35 લોકેશન પર આ મૂવીની શૂટિંગ કરેલી. અને એમાં કલાકાર મેન હીરો સુરતના છે સમીરભાઈ, અને હિરોઈન બોમ્બેના છે, અને ટોટલી અમારો સ્ટાફ મિનિમમ 70થી 80માનો સ્ટાફ છે આ મૂવીમાં, અને મિનિમમ કલાકારો છે તે મિનિમમ 70થી 80 કલાકારો અંદર કામ કરી રહ્યા છે. આ ફિલ્મોનો અમારો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જે જનરેશન, હાલની જે પેઢી, યુવા પેઢી જે હાલમાં જે અનુસંધાનમાં કેવી રીતે બગડી રહી છે એને સુધારવા માટે શું કરવાનું, ડ્રગ્સ શું છે, માફિયા શું છે, ડોન શું છે, એ આ પિક્ચરમાં અમે મરી મસાલાનો ઇન્ક્લુડ કરી. અને આ મૂવી અમને એવું છે કે બસ એકવાર
પાર્ટ ટુ બનવો જોઈએ, અમે એટલી આ મૂવીમાં મહેનત કરી રહ્યા છીએ. અત્યારે તો અમે એક મૂવી માટે આવેલા છે અને બહુ જ સારી સ્ટોરી છે, બહુ યુનિક છે. હું અત્યારે તો કાંઈ વધારે કહીશ નહીં, બટ તમે સ્ટે ટ્યુન્ડ, બહુ સારી સ્ટોરી છે. અને બીજું, હું અત્યારે વાઘલી કી દુનિયા કરું છું સાથે સાથે, અને બીજા પણ હિન્દી શોઝ કર્યા છે, આલ્બમ સોંગ કર્યું છે માસૂમ ચહેરા, અને હજી ચાલુ છે બીજું શોઝ માટે. એની પાછળનો રીઝન એ કે હું પોતે ગુજરાતી છું, તો પોતાના લેંગ્વેજમાં મૂવી કરવી એક પ્રાઉડની વાત છે, તો હું તો ખુશ છું ગુજરાતી મૂવી કરવામાં, ફર્સ્ટ મૂવી ગુજરાતી. ના, અત્યારે બીજું કાંઈ નથી કરતી, આ એક મૂવી, અને ટ્વેલ્થમાં છું અત્યારે, ટ્વેલ્થ સાયન્સ, તો એ સ્ટડીઝ ચાલુ છે. અને હા, મળે છે વાઘલી કી દુનિયાથી બહુ સ્ટાર્ટ મળે છે, થેન્ક યુ વાઘલી કી દુનિયાને પણ, અને આંતી પણ મળશે પાક્કું, આ પણ હેટ જશે. મારો આમાં બહુ પોઝિટિવ રોલ છે, અને લાઈક લીડ જ છે, તો બહુ સપોર્ટિંગ રોલ છે, પોઝિટિવ. હું સસ્પેન્સ ટાઈપ છું અત્યારે, કંઈ વધારે નહીં. આ બે ગ્રુપ પ્રોડક્શન વતી આ બીજી ફિલ્મ છે. એક ફિલ્મ એમણે આગળ કરી હતી અને હવે પાપા પગલી ભરે એમ આગળ વધ્યા છે, અને આ બસ એકવાર એ ફિલ્મનું નામ છે અને એનું આજે મુહૂર્ત શોટ છે. ખાસ કહીએ તો હવે ગુજરાતી ફિલ્મમાં પણ ઘણા બદલાવ આવ્યા છે, ઘણી પ્રગતિ થઈ છે, અને કરંટ ટોપિક પર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધી ફિલ્મો બનતી થઈ છે. એમાંની જ આ એક ફિલ્મ છે જે ડ્રગ આધારિત છે, જે આજના યુવાઓને ખાસ માર્ગદર્શન આપવા માટે એમણે બનાવી છે. તો આવા ટોપિક પર જે ફિલ્મો બને છે એ આવકાર્ય છે, અને એકવાર ફરી હું આ બે ગ્રુપ પ્રોડક્શનને ઘણી ઘણી શુભકામના આપીશ, એમની આખી ટીમને મારા તરફથી ઘણી ઘણી શુભકામના. કારણ કે ઇન્ટિરિયર વિસ્તારના જે ગુજરાતના લોકો છે એ એક્ટિંગમાં આગળ વધે એ એમનો એમ છે, અને એ બહુ સારી વાત કહેવાય છે. એ જ રીતે અમારા વસંતભાઈ બી એમની સાથે જોડાયેલા છે, તો વસંતભાઈને હું શરૂઆતમાંથી જ જાણું છું, ત્યાંથી ડાન્સ ક્લાસથી એમણે ચાલુ કરીને આ ફિલ્મ લાઇનમાં આખું એમાં લઈ આવવાનું, એમાં ઉતરવાનું, એ બહુ મોટી પ્રગતિ કહેવાય. તો ફરીવાર હું આ ગ્રુપને શુભકામના આપીશ. આ બસ એકવાર ફિલ્મ તમે આ બનાવો એ ખૂબ સફળ થવાની છે, અને એ સફળ થશે એના માટે તમારે બસ એકવારનો બીજો પાર્ટ બી બનાવવો પડશે, બસ એકવાર સેકન્ડ. વાપી એરિયામાં હું છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. મારો ઉદ્દેશ મેં અગાઉ પણ જણાવ્યું છે મીડિયાને, કે ભાઈ વાપી એરિયામાં લોકલ કલાકારોનું ડેવલપમેન્ટ થાય, લોકલ કલાકારોને એક બેઝ મળે, એક ચાન્સ મળે, એક સ્ટેજ મળે, એના માટે દર વર્ષે હું એકાદ બે પ્રોજેક્ટ લઈને અહીં આવું. હું વડોદરાનો છું. હાલ અમારે એબે ગ્રુપ પ્રોડક્શનનું અમારું ગુજરાતી મૂવી છે બસ એકવાર, જે એક મેસેજીસ લઈને આવે. એબે ગ્રુપ પ્રોડક્શન વડોદરાનું સનાભાઈ પટેલ પ્રોડ્યુસર છે. અમારા પ્રોજેક્ટ હંમેશના માટે સમાજને કંઈક સંદેશો આપે એવા હોય છે, સાથે સાથે એ વિથ ફેમિલી સાથે બેસીને જોઈ શકાય એવા હોય છે. હમણાં આપણું જે પ્રોજેક્ટ છે ડ્રગ્સનો એક સંદેશ લઈને આવે છે, કે ભાઈ તમે કોઈ પણ ભૂલ કરો તો એ ભૂલ શરૂઆતમાં થાય, અને કોઈ પણ માણસ આપણને કહે કે ભાઈ ચાલ તું સિગરેટ પીને, તો આપણો મિત્ર જ કહેશે લગાવને એક વખત, બસ એકવાર. આ વસ્તુ આમાં અલગ અલગ સ્ટાર છે, જેમાં અમે નોન પણ લીધા છે, અહીંના લોકલ પણ 4-5 કલાકારોને લીધેલા છે, જે અમારો કાયમનું હોય છે કે લોકલ કલાકારોને એક સ્ટેજ પ્રોવાઈડ કરીએ. આમાં શરદ શર્મા, સમીર પટેલ, પ્રાપ્તિ શુક્લા, પછી વિક્રમસિંહ, વસંતભાઈ, બધા અલગ અલગ કલાકારો છે. આમાં લોકલ અને બહારના એવા મિક્સ કલાકારો. અમારું બજેટ જનરલી 1-1.5 કરોડની ઉપર હોય છે, પછી જેમ જેમ સમયમાં થતો જાય એમ બજેટમાં ફેરબદલ થતો. હિન્દી પિક્ચરની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી પ્રમાણે અમે કામ કરીએ છીએ. વાપી દમણમાંથી ટાઈગરને બધા લોકોને પણ અમે લીધેલા છે, વસંતભાઈ છે, ટાઈગર છે, બધા લોકોને પણ અમે ચાન્સ આપ્યો. અને શૂટિંગના લોકેશનો વાપીની સરાઉન્ડ 20-30 કિલોમીટરનો એરિયા, માની લો કે તમારે વલવાડા છે, અચ્છારી છે, પછી આ બાજુ પારડી છે, ઉડવાળા છે, સેલવાસ છે, ખાનવેલ છે, બુધની છે, પછી તમારે કરમબેલે છે, આ બાજુ તમારે નારગોલ છે, અને એ સિવાય અલગ અલગ ગામોમાં અમે જઈને જે તે જગ્યાના લોકેશનો અમે લેવાના છે. હીરો સમીર પટેલ છે, સુરતનો છે, સારો કોરિયોગ્રાફર, સારો કલાકાર છે, અને હિરોઈન જે છે એ પ્રાપ્તિ શુક્લા. હાલમાં છેલ્લા 1.5 વર્ષથી ગુનગુન એનું કેરેક્ટર છે ભાગલે કી દુનિયામાં, હર્ષદની છોકરી બતાવી છે, હર્ષદભાઈની, જે 3 ફેમિલીમાં છે. 1.5 વર્ષથી એની કન્ટિન્યુટી છે, અને એ રીતે હીરો હિરોઈન અમે લીધી. ગુજરાતમાં 18,000 ગામ છે. એક એક ગામના વ્યક્તિને મારી ફિલ્મ જે બનાવી છે, જેનો હેતુ છે, એ હેતુ જો બધા જીવનમાં અપનાવે ને તો સમાજમાં દુઃખ જે છે એને ઘણું ઓછું છે. તમે સુખ માટે પ્રયત્ન કરો છો તો દુઃખ જ આવે છે, અને દુઃખના કોઈ પાસે તમારે નિવારણ થાય છે, તમે વધારે દુઃખી થાઓ છો. તો એ અમારો આશય છે, અને મારા ભવિષ્યના જે કંઈ મારા ફિલ્મ પિક્ચરો બનશે
એ સમાજને ઉપયોગી જ બનશે અને હું એમાં પૈસાનો કોઈ મોહ રાખતો નથી. મારે સમાજને ઉપદેશ દેવા છે એટલા માટે જ આ બધા કામ કરું છું. અને લગભગ 92 વર્ષની ઉંમરે મને થાક પણ લાગતો નથી. ઠીક છે, એ તો કોઈ બીમારી આવી જાય તો તમે એને સાચવી લેવી પડે છે, પણ ઓવરઓલ જોવા જતા તો આઈ કીપ માય હેલ્થ ધ રાઇટ વે કે ફેમિલીને નુકસાન ના થાય. હું અત્યારે એકલો જ બરોડામાં રહું છું, મારી સાથે કોઈ નથી, મારી સાથે એક જ કેરટેકરને હું મારા રાખું. પણ ફિલ્મ બનાવવાનું કામ મેં ચાલુ રાખ્યું અને ચાલુ રાખીશ જ. પહેલી બનાવી હતી એ સમાજને કે બીમાં સુધારો થાય, ઝાડમાં સુધારો ના થાય એ ઉપર હતી. હવે આ ફિલ્મ બનાવી છે કે આપણા સમાજે બાળકો છે ને સ્કૂલોમાં જાય છે, રમત કરે છે, મળે છે લોકોને. હવે ડ્રગ જે એટલો બધો પ્રતિત થઈ ગયો છે કે મા બાપે બહુ ધ્યાન રાખવાનું કે આપણો બાળક સ્કૂલમાં જાય છે તો દિવસે શું ભણીને આવે. તમે પૂછો છો ખરા, કોઈને પૂછવાનો ટાઈમ નથી. એટલે એ બાળકોને આપણે શીખવીએ કે ડ્રગ લેવાથી શું નુકસાન છે, ડ્રગ ના લેવો જોઈએ. અને તમે ઘરે જઈ અને એનું એ જ મનન કરો તો તમે પછી ડ્રગ બેતાર બંધ થઈ જશો. કોઈક લેતો હશે એને પણ નહીં કે ભાઈ ન લેવાય, બહુ નુકસાન છે. આ હેતુથી મેં આ ફિલ્મ બનાવી છે. ફિલ્મ મારફે તો નહીં કહી શકું, પણ એ ફિલ્મ બન્યા પછી મેં કહ્યું હું ગુજરાતના 18,000 ગામડામાં ફરવાનો છું. એ મારો ગીતા લખેલી છે, મેં ઘર સંસ્કાર ઉપર બનાવ્યું એ પણ ગીતા છે. ધરમપુરના મરગમાળ ગામના સરપંચ દ્વારા ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે રીતે બસનો સમય નક્કી કરવા જણાવ્યું હતું. ધરમપુર ખેરગામ રોડ ઉપર આવેલ મરગમાળ ગામેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરમપુર ખાતે SMSM હાઈસ્કૂલ અને વનરાજ કોલેજમાં અભ્યાસ અર્થે આવે છે, જેમને આવવા જવા માટે એકમાત્ર ST બસ સાધન છે. જોકે આ બસ સવારે 11 વાગે આવતી હોવાને કારણે વિદ્યાર્થીઓને વહેલી સવારે સ્કૂલે અને કોલેજ જવા માટે પહોંચી શકાતું નથી અને આ તમામ વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લેવાની ફરજ પડે છે, જેને પગલે અનેક વિદ્યાર્થીઓના માતા પિતા પણ મૂંઝવણમાં મુકાય છે. કારણ કે તેમના પુત્ર કે પૌત્રીને સ્કૂલ કોલેજે મૂકવા જવાની ફરજ પડી રહી છે, ત્યારે આવા સમયે ગામના સરપંચ રજનીકાંત પટેલ દ્વારા સમગ્ર સમસ્યા પર ધ્યાન આવતા તેમણે આજે ધરમપુરના ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી બસના સમય ફેરફાર કરી વિદ્યાર્થીઓને અનુકૂળ રહે તેવા સમય પર બસના રૂટ મોકલવા માટે રજૂઆત કરી છે, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે. રજનીકાંત પટેલે આજે ડેપો મેનેજર સાથે રૂબરૂ મુલાકાત કરી લેખિતમાં જ વાત કરી છે અને તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે રીતે બસનો સમય નક્કી કરવામાં આવે જેથી કરીને બસનો ઉપયોગ તમામ વિદ્યાર્થીઓ કરી શકે. મારી રજૂઆત એટલી જ હતી કે અમે બસની ફાળવણીની મંજૂરી કરી હતી કે બસ અમને મરગમાળમાં જોઈએ તો મંજૂરી મળેલી હતી અને એનો સમય 11 વાગીની આજુબાજુ મરગમાળ ગામમાં આવે છે, પરંતુ આ બસનો કોઈ ઉપયોગ થતો નથી. મારા ગામના શાળાના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓને ચાલતા જવા પડે છે ધરમપુર, અથવા તો ક્યાં તો ઘરની બાઇક અને આ રીતના, ક્યાં તો ઘણી વાર તો હું પોતે બી મારી બેબીને મૂકવા જાઉં છું તો 4-5 સ્ટુડન્ટને બેસાડી લઈ જાઉં છું. આ રીતના પ્રોબ્લેમ ફેસ થાય છે, એના માટે રજૂઆત કરવામાં આવી કે સવારે 9 વાગે મરગમાળ આવી જાય અને મરગમાળથી 9 વાગે ઉપડે તો બધા વિદ્યાર્થીઓ કોલેજમાં, શાળામાં, હાઈસ્કૂલમાં જઈ શકે, તેના માટે રજૂઆત કરી. ડેપો મેનેજરને મળવાનું થયું, એમને મસ્ત સારી રીતે આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, 9 વાગ્યાનો સમય ફેરફાર કરી આપીશું એમ કીધું છે. વલસાડમાં રમાયેલી થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર વલસાડ અને બોડી બિલ્ડિંગ તેમજ જુનિયર સિનિયર મેન ઓફ ફિઝિક્સ તેમજ ક્લાસિક બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન સ્પર્ધામાં હિતેશ પટેલે ગોલ્ડ મેડલ, જ્યારે કરણ ટંડેલે સિલ્વર મેડલ મેળવી વલસાડનું ગૌરવ વધાર્યું છે. વલસાડમાં રમાયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વલસાડમાં 2 બોડી બિલ્ડર ઝળક્યા. વલસાડમાં રમાયેલી થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર વલસાડ અને બોડી બિલ્ડિંગ તેમજ જુનિયર સિનિયર મેન ઓફ ફિઝિક્સ તેમજ ક્લાસિક બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન સ્પર્ધામાં હિતેશ પટેલે ગોલ્ડ મેડલ, જ્યારે કરણ ટંડેલે સિલ્વર મેડલ મેળવી વલસાડનું ગૌરવ વધાર્યું છે. વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલ RPFના ગ્રાઉન્ડ ઉપર થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર વલસાડ અને બોડી બિલ્ડિંગ તેમજ જુનિયર સિનિયર મેન ઓફ ફિઝિક્સ તેમજ ક્લાસિક બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં 100થી વધુ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો. વલસાડની રાણા જીમના ઓનર અને ટ્રેનર આશીષ રાણાના માર્ગદર્શન હેઠળ હિતેશ પટેલ તેમજ કરણ ટંડેલે ભાગ લીધો હતો, જેમાં હિતેશ પટેલે સિનિયર મેન ફિઝિક્સમાં 170 સેન્ટીમીટર કેટેગરીમાં ગોલ્ડ મેડલ તેમજ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનનો ખિતાબ હાંસિલ કરેલ છે, તેમજ કરણ ટંડેલે બોડી બિલ્ડિંગમાં 55 kg to 60 kgમાં સિલ્વર મેડલ મેળવી વલસાડમાં ગૌરવ વધારતા
राणा जिमना ट्रेनर આશિષભાઈ રાણાએ હિતેશ પટેલ અને કરણ ટંડેલને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણની હોટલની નકલી વેબસાઇટ બનાવી બુકિંગના નામે ઠગાઈ પ્રકરણમાં વધુ એક આરોપી હરિયાણાથી ઝડપાયો. ઉમરગામના ડમરુવાડી વિસ્તારમાં રૂપિયાની લેવડ દેવડ બાબતે મિત્રની હત્યા કરીને ફરાર થયેલ આરોપીની ધરપકડ. કરજ ગામમાં મળેલી અજાણ્યા ઈસમની લાશનો ભેદ ઉકેલાયો. હત્યા કરનાર સગીર આરોપીની બિહારથી ધરપકડ. પારનેરા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં ભર બપોરે લાગી ભીષણ આગ. સદનસીબે કોઈ જાનહાની નહીં. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ચેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.